વરસાદની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી ત્યારે બે દિવસના કાળા વાદળો અને સતત ગરમીના બફારા બાદ મોડી રાત્રેથી ગીર સોમનાથ જિલ્લામાં ધીમી ધારે વરસાદનું આગમન થયું હતું પરંતુ વરસાદ વાવણી લાયક ન હોવાથી ખેડૂતોએ ભગવાનને સારા વરસાદની પ્રાર્થના કરી હતી આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે તાલાલાના છે દિવસના કાળા વાદળો અને સતત ગરમીના બફારા બાદ મોડી રાત્રેથી ગીર સોમનાથ જિલ્લામાં ધીમી ધારે વરસાદનું આગમન થયું હતું જિલ્લાની વાત કરીએ તો જિલ્લાના તાલુકાઓમાં ક્યાંક અઢી ઇંચ તો ક્યાંક એક ઇંચ વરસાદ થયો હતો ગીર સોમનાથમાં રાત્રિથી અત્યાર સુધીના આંકડા આ પ્રમાણે મિલીમીટરમાં રહ્યા હતા ઉના તેત્રીસ મિલીમીટર કોડીનાર ઓગણત્રીસ મિલીમીટર ગઢડા અઠ્ઠાવન મિલીમીટર તાલાલા એકસઠ મિલીમીટર વેરાવળ આડત્રીસ મિલીમીટર સુત્રપાડે એકવીસ મિલીમીટર વરસાદ નોંધાયો હતો રાત્રિથી ગીર સોમનાથ જિલ્લામાં ધીમી ધારે વરસાદનું આગમન થયું હતું પણ અમુક તાલુકામાં વાવણી લાયક તો અમુક તાલુકામાં વાવણી લાયક વરસાદ નથી થયો જ્યારે તાલાલાની બજારોમાં પાણી વહેતા થયા હતા તાલાળા ધાવા ગામમાં મેઘ મહેર થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી જોકે હજુ વાવણી લાયક વરસાદની રાહમાં ખેડૂતો છે અને સારા ચોમાસાને લઈને ખેડૂતે ઈશ્વરને પ્રાર્થના કરી હતી અમારે ગીર વિસ્તારમાં અમારું ગીર વિસ્તારના બોર્ડરનું ગામ છે ધાવા તાલાળા તાલુકાનું અમારા ગામની અંદર વરસાદ હજી જોઈ એવો નથી થયો તો કે વાવણી લાયક પણ છતાંય હવે આશા છે કે વરસાદના જે વાતાવરણને જોતા એમ લાગે છે બે ચાર બે ત્રણ દિનમાં વરસાદ વાવણી જોગો થઈ જાય અને વરસાદ સારી સારી વરહણી છે એટલે એમાં કાંઈ વાંધો નહીં આવે એવું લાગે ભગવાનની દેહથી હવે અમારે ઉપર આવું મહેરબાન કરી અને આ ભગવાન કૃપા કરશે કોઈ વર્ષે એવું કાંઈ થવા દીધું નથી ઓણસાલે સારું થાય એવી અમારી પ્રાર્થના ભગવાન પાસે અમારું ગામ તાલા તાલુકાનું ધાવા ગામ છે ને ગીર જંગલના કાંઠે આવેલું અમારું ગામ છે આજે મેઘરાજાની અસીમ કૃપાથી આજે વરસાદનું અમારા ગામમાં આગમન થયું છે પણ જો કે વાવણી લાયક વરસાદ હજી નથી થયો પણ ભગવાન પાસે એવી પ્રાર્થના કરીએ કે બે પાંચ દિનમાં વાવણી લાયક વરસાદ થાય ને ખેડૂને સારી વરસાદની આશા છે એ જલ્દી તકે વરસાદ થઈ જાય ભરતસિંહ જાદવ લાઈવ ગુજરાત ન્યૂઝ ગીર સોમનાથ